વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ખાસ આઈએમપી છે. આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ તો છે જ, પરંતુ આની અંદર આપણે ઘણી બધી વસ્તુ છે તે શીખવા અને સમજવા માટે મળશે. કારણ કે અહીં તમે જોઈ શકો છો કે એક્સની ચાર ઘાત, ત્યારબાદ આપણે ત્રણ ઘાતવાળું પદ અને બે ઘાતવાળું પદ પણ આપેલું નથી. અને અહીં બે માઇનસ એક્સનો સ્ક્વેર, તો તેની અંદર એક્સવાળું પદ આપેલું નથી. તો સૌ પ્રથમ તો આપણે રકમની અંદર સુધારા વધારા કરીશું. આગલા દાખલાઓની અંદર કરેલું હતું તે જ મુજબ, કોઈ નવીન વસ્તુ છે નહીં. આગલા દાખલામાં એક પદ નહોતું, અહીં બંનેમાં નથી. તો એક્સની ચાર ઘાત એઝ ઇટ ઇઝ રીતે મૂકી દેશું. એક્સનો ઘન નથી એટલે પ્લસ ઝીરો એક્સનો ઘન, વર્ગવાળું પદ નથી એટલે પ્લસ ઝીરો એક્સનો સ્ક્વેર, માઇનસ પાંચ એક્સ પ્લસ છ. ત્યારબાદ પદ ગોઠવણી પણ કરીશું. સૌપ્રથમ વર્ગવાળું પદ એટલે માઇનસ એક્સનો સ્ક્વેર, એક્સવાળું પદ નથી એટલે ઝીરો એક્સ અને પ્લસ બે. આ રીતે પદની ગોઠવણી કર્યા પછી હવે આપણાનો ભાગાકાર કરવાનો છે. ચલો હવે ભાગાકારની પ્રક્રિયા આપણે કરીએ. આમ તમે જુઓ તો બધા દાખલાઓ એક સરખા જ છે, એક સરખી રીતથી અને એક રીતે જ થાય છે. ખાલી થોડી ઘણો ફેરફાર હોય એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. બાકી આગલા દાખલાઓ ભણેલા છે તે જ રીતે છે, તેની અંદર કોઈ નવીન વસ્તુ છે નહીં. હવે પી ઓફ એક્સ આપણે મૂકી દેશું. એક્સની ચાર ઘાત પ્લસ ઝીરો એક્સનો ઘન પ્લસ ઝીરો એક્સનો સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ છ. અહીંયા મૂકીશું માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ ઝીરો એક્સ પ્લસ બે. હવે ચાર ઘાતમાંથી બે ઘાત જશે એટલે બે ઘાત, પરંતુ અહીં તમે જોઈ શકો છો પ્લસ છે અને અહીંયા માઇનસ છે. તો આપણે પ્લસ લઈ આવવા માટે માઇનસ વડે ગુણાકાર કરવો પડશે, તો જ માઇનસ માઇનસ પ્લસ થશે. ચાર ઘાતમાંથી બે ઘાત બાદ કરીએ એટલે એક્સનો સ્ક્વેર, તો માઇનસ એક્સનો સ્ક્વેર માઇનસ એક્સનો સ્ક્વેર એટલે પ્લસ એક્સની ચાર ઘાત, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, ઝીરો એક્સ ગુણ્યા એક્સનો સ્ક્વેર એટલે ઝીરો એક્સનો ઘન, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, બે ગુણ્યા એક્સનો સ્ક્વેર એટલે માઇનસ ટુ એક્સનો સ્ક્વેર. પ્લસ છે તો અહીંયા મૂકીશું માઇનસ, માઇનસ છે તો મૂકીશું પ્લસ, માઇનસ છે તો મૂકીશું પ્લસ. હવે આપણે કરીએ છીએ એ જ રીતે સરવાળાને બાદબાકી. એકદમ સરળ વસ્તુ છે. હવે પ્લસ એક્સની ચાર ઘાત અને માઇનસ એક્સની ચાર ઘાત ઉડી જશે. આ બંને પદ તો ઝીરો એક્સ ઘન ઝીરો એક્સ ઘન છે, આપણે ધ્યાનમાં નથી રાખવાનું. ઝીરો એક્સ વર્ગ આપણે ધ્યાનમાં નથી રાખવાનું. અહીં પ્લસ ટુ એક્સ વર્ગ એટલે ટુ એક્સનો સ્ક્વેર, ઉપરથી માઇનસ પાંચ એક્સ અને પ્લસ છ. માઇનસ છે અને અહીંયા પ્લસ લાવવા છે એટલે માઇનસ વડે ભાગ ચલાવીશું. એક્સ વર્ગને કેટલા વડે ભાગ ચલાવીએ તો ટુ આવે, ટુ એક્સ વર્ગ, તો માઇનસ ટુ વડે ભાગ ચલાવીશું. માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ ટુ એક્સનો સ્ક્વેર, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, બે ગુણ્યા ઝીરો એક્સ એટલે ઝીરો એક્સ જ થશે, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, માઇનસ બે ગુણ્યા પ્લસ બે એટલે માઇનસ ચાર, માઇનસ પ્લસ પ્લસ. ચલો હવે પ્લસ ટુ એક્સ વર્ગ અને માઇનસ ટુ એક્સ વર્ગ ઉડી જશે. ઝીરો એક્સ ધ્યાનમાં નથી રાખવાના એટલે માઇનસ પાંચ એક્સ, પ્લસ છ ને પ્લસ ચાર એટલે પ્લસ દસ. હવે અહીં તમે જોઈ શકો છો એક્સ વર્ગ કરતાં ઘાત નાની છે, એટલે કે પી ઓફ એક્સ કરતાં આર ઓફ એક્સની ઘાત નાની છે એટલે આગળ દાખલો થશે નહીં. તો આપણો જવાબ આવશે
क्यू ऑफ एक्स એટલે કે ભાગફળ બરાબર જવાબ આવશે માઇનસ એક્સનો સ્ક્વેર માઇનસ બે અને આર ઓફ એક્સ શેષ બહુપદી થશે માઇનસ પાંચ એક્સ પ્લસ દસ. તો આપણો જવાબ છે, ખાસ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. ફરીથી એક વખત તમને સમજાવીએ તો અહીં એક્સની ચાર ઘાત માઇનસ પાંચ એક્સ પ્લસ છ છે, ત્યાં ઘન અને વર્ગવાળું પદ નથી એટલે ઝીરો એક્સનો ઘન ઝીરો એક્સનો સ્ક્વેર. અહીં માઇનસ એક્સનો સ્ક્વેર એક્સવાળું પદ નથી એટલે ઝીરો એક્સ અને પ્લસ બે. અને પછી આપણે કરીએ છીએ તે જ રીતે ભાગાકાર કરવાનું છે, એટલે નવીન કોઈ વસ્તુ છે ત્યાંની અંદર આપણે ભણવાની નથી. ઓકે.